નમસ્કાર વિદ્યાર્થીઓ, એપેક્સ ટીમમાં આપણું હાર્દિક સ્વાગત છે. આપણા દાખલા નંબર 14 માં 2015 મે પહેલી તારીખ સાનિયા પાસેથી નીચેનો માલ 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે એક માસની શાંખ પર ખરીદ્યો. સૌથી પહેલા માલને લગતો વ્યવહાર છે, કેમ કે સ્પોર્ટ સ્ટોર્સ હોય સ્પોર્ટ તો એમાં બેટ છે, બોલ છે, સ્ટમ્પ છે, એ બધું એના માલ કહેવાય, બરાબર. કેમ કે વેપારી છે, એ જે વસ્તુનો વેપાર કરે છે એ વસ્તુની ખરીદી કરે કે વેચાણ કરે, તો એ વેપારી માટે એ વસ્તુ શું કહેવાય? માલ કહેવાય, બરાબર. તો સૌથી પહેલાં 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે. આ વ્યવહારમાં આપણે રોકડ વટાવની અસર નહીં આપીએ. શા માટે? કેમ કે રોકડ વટાવની અસર આપણે ત્યારે જ આપવાની હોય જ્યારે પૂરેપૂરા રૂપિયા છે એ આપી દીધા હોય અથવા તો અડધા રૂપિયા આપી દીધા હોય. પણ આમાં તો આપણે કંઈ આપેલું જ નથી, એટલે હું 10% વેપારી વટાવ છે એને જ ગણતરીમાં લઈશ. માલ ખરીદેલો છે, ખરીદ નોંધમાં નોંધ કરી શકાય કે નહીં, બરાબર. લખીએ 2015 અને મે પહેલી તારીખ શ્રી સાનિયા ખાતે આપણને આવક ભરતીય નંબર આપેલા નથી. તો સૌથી પહેલા બોલ, બેટ અને સ્ટમ્પ જે આપેલું છે એ ક્રમમાં યાદ રાખવું, બરાબર. તો બોલ આપણને એમ કીધું છે નંગ 200 અને 150 ના ભાવે. તો 200 × 150 કરીએ પહેલા. તો 200 × 150 ઈ જે રકમ આવશે, તો સૌથી પહેલા ક્રમમાં છે બોલ, બેટ અને સ્ટમ્પ. તો 200 × 150, 100 × 180, સોરી 100 × 800 અને 50 × 300, બરાબર. જે રકમ આવશે એમાંથી 10% વેપારી વટાવ માઇનસ કરવાનો છે. તો સૌથી પહેલા ગુણાકાર કરીએ 200 × 150, 30,000, 100 × 800 એટલે 80,000, 50 × 300 તો કરીએ 50 × 300. દરેકમાંથી 10% વેપારી વટાવ શું કરીશ? માઇનસ. તો કરીએ 30,000માંથી 10% માઇનસ કરી અને બોલમાં લખીએ તો કેટલા થશે? 27,000. એવી રીતે 80,000માંથી 10% માઇનસ કરીશ તો 72,000, કેમ કે 8,000 80,000માંથી માઇનસ થાય તો એ આવડે. ત્યાર પછી 15,000માંથી 10% માઇનસ કરીએ એટલે 13,500. આ બધી રકમનો શું કરવો પડે? સરવાળો કરી અને કુલ રકમમાં લખવો પડે. તો લખીએ 27,000, 72,000, 13,500, 112,500, બરાબર. 112,500. શા માટે રોકડ વટાવની અસર નથી આપેલી? એ લોકો એ તમને ખબર છે કે આપણને રકમ પૂરેપૂરી પણ નથી ચૂકવેલી અને અડધી રકમ પણ નથી ચૂકવેલી, એટલા માટે 5% રોકડ વટાવની અસર આપીશ નહીં. ત્યાર પછી આપણો બીજો 5મેનો વ્યવહાર છે. મલિકને નીચેનો માલ 5% વેપારી વટાવે વેચ્યો. વેચેલ છે, માલ છે, ઉધાર વ્યવહાર છે એટલે આપણે આપણી પેટા નોંધમાં નોંધ કરી શકીએ, પણ માલ વેચેલો છે એટલે એ નોંધ હું મારી વેચાણ નોંધમાં કરીશ. શ્રી મલિક ખાતે, બરાબર. 5મે શ્રી મલિક ખાતે 5% વેપારી વટાવ છે, બરાબર. સૌથી પહેલા બોલ, બેટ અને સ્ટમ્પ એ ક્રમમાં છે કે નહીં એક વખત ચેક કરી લેવું, બરાબર. તો સૌથી પહેલા 60 × 250, આમાં 5% વેપારી વટાવ ગણવાનો છે. તો 60 × 250, 30 × 1000 અને 10 × 500, બરાબર. તો સૌથી પહેલાં ગુણાકાર કરીએ અને ત્યાર પછી 5% વેપારી વટાવને શું કરી દેશું? માઇનસ, બરાબર. તો સૌથી પહેલાં 60 × 250, 15,000, 30 × 1000 એટલે 30,000 આપણે, ત્યાર પછી 10 × 500 એટલે 5,000. આ દરેક રકમમાંથી મારે 5% વેપારી વટાવ માઇનસ કરી અને મારે રકમ લખવાની થશે. તો બધામાંથી વેપારી વટાવ 5% શું કરીએ? માઇનસ. તો કરીએ 15,000માંથી 5% માઇનસ, બરાબર. તો 15,000 માઇનસ 5% વેપારી વટાવ 14,250. તો લખું છું હું પહેલામાં બોલમાં 14,250. ત્યાર પછી 30,000માંથી 5% માઇનસ કરું છું, 28,500. ત્યાર પછી 5,000માંથી 5% માઇનસ કરું છું, 5,000 માઇનસ 5% એટલે 4,750.
દરેક રકમ નો સરવાળો કરીને આલો કે 47,500 બરાબર. ત્યાર પછી 10 મે નો વ્યવહાર છે. કપિલ પાસેથી નીચેનો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો. સૌથી પહેલા માલને લગતો વ્યવહાર છે અને ઉધાર વ્યવહાર છે. આપણે ખરીદ નોંધમાં નોંધ કરી શકીએ શ્રી કપિલ ખાતે. તો હું લખું છું 10 મે અને શ્રી કપિલ ખાતે, બરાબર. તો સૌથી પહેલા 10% વેપારી વટાવ છે એ આપણે માઇનસ કરવો પડશે, બરાબર. તો 30×160 ત્યાર પછી છે 20×1200 અને ત્યાર પછી છે 6×400. આ દરેક રકમનો જે ગુણાકાર આવશે એમાંથી મારે 10% વેપારી વટાવ શું કરવાનું છે, માઇનસ, બરાબર. તો કરીએ ગુણાકાર. 30×160 એટલે 4800. 20×1200 24,000 અને 6×400 એટલે 2400. આ દરેક રકમમાંથી 10% વેપારી વટાવ માઇનસ કરી અને આપણે પછી લખવાનું થશે. તો કરીએ 4800 − 10% વેપારી વટાવ 4320. ત્યાર પછી છે 24,000 માંથી 10% માઇનસ કરીએ 21,600 અને ત્યાર પછી 2400 માંથી હું 10% માઇનસ કરું છું 2160, બરાબર. 1, 2, 3 રકમનો સરવાળો. વેપારી વટાવે વેચ્યો. માલને લગતો વ્યવહાર છે એ નેક્સ્ટ વિડીયોમાં જોશું. થેન્ક યુ.